હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? આપણે ધોરણ 3 વિષય હિન્દીમાં આપણે આગળ બારખડી શીખ્યા એટલે આપણને હવે વાસ્તા લખતા તો આવડી જ ગયું હશે. એટલે પછી પક્ષીના નામ શીખ્યા, પક્ષી ઓળખ્યા, બરાબર ને? હવે આપણે રંગ પરિચય શીખવાનો છે. રંગ ઓળખવાના છે અને રંગના નામ લખવાના છે. તો આપણું ટમાટર કેવા કલરનું હોય છે, કેવા રંગનું હોય છે? ટમાટર કેસા હોતા હૈ? ટમાટર લાલ હોતા હૈ. ટમાટર કેસા હોતા હૈ? ટમાટર લાલ હોતા હૈ. ગુજરાતીમાં લાલ અને હિન્દીમાં લાલ આવી રીતે લખાય. અરે વો સંતરા પીળા તો પીળા. વાદળ આતા હૈ આસમાની, વાદળી તો આસમાની. એવી રીતે આપણે તોતા કેસે હોતા હૈ? તોતા લીલો કલરનો હોય છે ગુજરાતીમાં અને હિન્દીમાં હરા. ભીંડી કેસી હોતી હૈ? હરી એટલે લીલી, બરાબર. એવી રીતે ઓર ગાય તો હરેક કલર કી હોતી હૈ, લેકિન સફેદ. કૌવા કેસા હોતા હૈ? કૌવા કાલા હોતા હૈ. કૌવા કા રંગ કેસા હોતા હૈ? કાલા. હમ જો ચીજ વસ્તુ દેખતે ઉસકા રંગ ભી પહેચાનતે હૈ ઓર પહેચાને લગતે હૈ. ઓર હમ ગુજરાતી મેં તો પડે હોંગે તો હિન્દી મેં ભી પડેંગે. તો દેખો બાળ મિત્રો, અહીંયા ટમાટર લાલ ગુજરાતીમાં લાલ ને હિન્દીમાં લાલ. સંતરા પીલા પીળો. વાદળ આસમાની, વાદળી આસમાની. કૌવા કાલા કાળો. તોતા લીલો હરા. ગાય સફેદ. એવી જ રીતે અહીંયા જે આકાર આપ્યા છે તેમાં તમારે નીચે લખેલા રંગો પૂરવાના છે. જે આકાર આપ્યા છે તેમાં આ વર્તુળમાં લાલ લખ્યો છે તો તમારે લાલ રંગ પૂરવાનો છે. અહીં પીળો લખ્યો છે તો ચોરસમાં તમારે પીળો રંગ પૂરવાનો છે. આ ત્રિકોણમાં હરા લીલો રંગ રાખ્યો છે તો તમારે અહીં લીલો રંગ પૂરવાનો છે. કાળા તો આ લંબચોરસમાં તમારે કાળો રંગ પૂરવાનો છે. તો બાળ મિત્રો, અહીંયા આપણે ટમાટર લાલ તો હિન્દીમાં લાલ લખ્યું છે, પીળો તો પીળા લખ્યા છે, વાદળી આસમાની, વાદળ કહે તો વાદળી આસમાની, તોતા લીલો હરા. એવી જ રીતે આપણે અહીંયા જે આકાર આપ્યા છે તેમાં આપણે રંગ પૂરીને નામ લખવાનું છે. તો વર્તુળમાં કેવો આપણે રંગ પૂરીશું? તો ગુલાબી. એવો ગુલાબી રંગ પૂરો. ચાલો ગુલાબી રંગ પૂર્યો ને આપણે, તો ગુલાબી રંગ પૂરો. અને નીચે લખવાનું ગુજરાતીમાં અને હિન્દીમાં ગુલાબી. તો ગુજરાતીમાં લખો ગુલાબી અને હિન્દીમાં ગુલાબી આવી રીતે લખાય, બરોબર. હા, હવે ચોરસ છે. ચોરસમાં આપણે કયો રંગ પૂરીશું? તો પીળો. તો પીળો રંગ પૂરો. ચાલો પીળો રંગ પૂર્યો બતાવે. પીળો રંગ બધા જ પૂરજો. અને તમને જે ચોપડીમાં આપ્યું છે એવી રીતે તમારે જે રંગ લખ્યા છે એ પ્રમાણે રંગ પૂરવાના છે. એ પ્રમાણે તમારે રંગ પૂરવાના છે. તો આપણે કયો કલર પૂર્યો? કયો રંગ પૂર્યો? પીળા. તો ગુજરાતીમાં પીળો એવું લખો અને હિન્દીમાં પીળા, બરાબર. એવી જ ત્રિકોણમાં કયો રંગ પૂરીશું આપણે? ઓરેન્જ. કયો રંગ પૂરીશું? કેસરી, કેસરિયા. તો આપણે કેસરી રંગ પૂરીએ. ઓરેન્જમાં કયો રંગ પૂરીશું? કેસરી. કયો રંગ પૂરીશું? કેસરી. પૂર્યો બધાએ? આવી રીતે રંગ પૂરજો. હા, જે ત્રિકોણમાં આપેલા તમને જે રંગ લખેલા હોય એ રંગ પૂરવાના. જે રંગ પૂર્યા હોય કદાચ ના લખેલા હોય તો જે રંગ પૂર્યા હોય એનું હિન્દી અને ગુજરાતીમાં એનું નામ લખવાનું છે. તો કેસરી હિન્દીમાં કેસરી.
દરમિયાન. હવે લંબચોરસમાં આસમાની રંગ પૂરીશું, વાદળી રંગ પૂરીશું. કેવો રંગ પૂરીશું લંબચોરસમાં? વાદળી રંગ પૂરીશું. તો પૂરો બધા વાદળી રંગ. વાદળી રંગ પૂરીશું. તો વાદળી રંગ પૂર્યો બધા? પૂરો વાદળી રંગ. લખો વાદળી. આસમાની. બરાબર. જો આવી રીતે જે તમારા બુક્સમાં અને તમારી પીડીએફમાં આ બધા આકારો આપ્યા હશે અને એના નામ ના લખેલા હોય તો આપણે જાતે આપણો રંગ પસંદ કરી અને તેનું નામ ગુજરાતીમાં ને હિન્દીમાં લખવાનું છે. જો આ રંગના નામ આપેલા છે, લાલ ગુજરાતીમાં લખેલું છે, હિન્દીમાં લાલ, સફેદ સફેદ, પીળો પીલા, વાદળી આસમાની, લીલો હરા, કાળો કાળા, કેસરી કેસરી. તો બાળ મિત્રો આપણે રંગની ઓળખ સમજ્યા. હવે આગલા વિડીયોમાં આપણે આગલા વિડીયોમાં આપણે 1 થી 10 ની ગિનતી શીખીશું. નમસ્તે બાળ મિત્રો.